નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 2 ઓક્ટોબર 2024, અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ આગામી નવરાત્રી દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તેમજ હવે ચોમાસુ વિદાયની જે ઘંટડીઓ વાગી રહી છે તો ચોમાસુ ક્યારે વિદાય લેશે, તેમજ આગામી સમયમાં હવે માવઠારૂપી વરસાદ કે નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે, જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલ માનવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે વાત કરીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે, તો ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં હજુ એકાદ બે દિવસ વરસાદી માહોલ, છૂટો છવાયો વરસાદ જોવા મળશે. હળવો ભારે વરસાદના ઝાપટારૂપી વરસાદ આપણે જોવા મળશે. જોઈએ આજની લેટેસ્ટ, આજની અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, બારડોલી, નવસારી, બીલીમોરા, વલસાડ, વાંસદા, તાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી. જોઈએ આજે બપોર પછીના સમયગાળાની અપડેટ, એટલે કે સાંજના 4 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં કુતિયાણા સાઈડના જે વિસ્તારો છે, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, ધારી, સાવરકુંડલા સાઈડના વિસ્તારો, તેમજ તુલસીશામ આજુબાજુના જે વિસ્તારો છે, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, જેસર બગદાણા, ખાંભા, સાવરકુંડલા, તળાજા, તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા પંથક, તેમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, બોડેલી, ડભોઈ, કરજણ આ બધા વિસ્તારો, અલીરાજપુર સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ભરૂચ, ડેડિયાપાડા, તેમજ ખાસ કરીને સિનોર સાઈડના જે વિસ્તારો છે, તેમજ કોસંબા, વંકલ, ઉંબરપાડા, તાપી, બારડોલી, નવસારી, સુરત આ જે બધા વિસ્તારો છે, તેમજ બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, સતાણા, તેમજ ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી સાઈડના વિસ્તારો, તેમજ ખાડોલી, કપરાડા, વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં આજે હજુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે. હવે ચોમાસુ વિદાયની જે ગતિવિધિ છે તે પણ આગળ વધશે. હવે આપણે જોઈએ આવતીકાલે 3 તારીખની અપડેટ, તો 3 તારીખે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, જેમાં જૂનાગઢ હોય, બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા, વિસાવદર, કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે, કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા સાઈડના વિસ્તારો, મહુવા, તળાજા, પાલીતાણા, શિહોર, ઘોઘા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો ખાસ વડોદરા, ડભોઈ, કરજણ, જંબુસર આ જે બધા વિસ્તારો છે, તેમજ વંકલ સાઈડના જે વિસ્તારો છે, ડેડિયાપાડા છે, તાપી છે, નવાપુર છે, બારડોલી છે, વાંસદા, ભવનાથ, અંબોશી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. હવે આપણે જોઈએ 4 તારીખની અપડેટ, તો 4 તારીખની વાત કરીએ, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ એવા ભાગોની અંદર સામાન્ય ઝાપટા બાકી 4, 5, 6 અને 7 તારીખ સુધી વરસાદની સંભાવના જણાતી નથી. 7-8 તારીખમાં ક્યાંક સામાન્ય ઝાપટાની શરૂઆત સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થઈ શકે. 11-12 તારીખ પછી એક વરસાદી રાઉન્ડ આપણા ગુજરાતની અંદર આવવાની શક્યતા, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, વાંસદા આજુબાજુના વિસ્તારો, સતાણા, તેમજ વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે બધા વિસ્તારો છે તેમાં 11 તારીખની અંદર વરસાદ આપણને જોવા મળશે. કારણ કે અત્યારે હાલ તમે જોઈ શકો અહીં એક સિસ્ટમ જે બની રહી છે, આ જે સિસ્ટમ છે તેનો આખી અસર આપણા ગુજરાત સુધી થઈ શકે છે. હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી. આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પવનની ઝડપ 38 જેવી જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 20, 3 તારીખની વાત કરીએ તો કચ્છના તમામ ભાગોમાં 43, સૌરાષ્ટ્રમાં 22 જેવી જોવા મળશે. 4 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 48-50, સૌરાષ્ટ્રમાં 120 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ 5-6 તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં ઘટાડો થશે. તો આ રીતે ગુજરાતમાં નોર્મલ પવનની ઝડપ જોવા મળશે. જોટાના પવનો કચ્છના ભાગોમાં 40-45ની ઝડપે જોવા મળશે. હવે આપણે વાત કરીએ ચોમાસુ વિદાય 1 ઓક્ટોબર સુધીની અંદર કયા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી તેની વાત કરીએ તો 1 ઓક્ટોબર સુધીની અંદર 23 સપ્ટેમ્બરે જે ચોમાસાની વિદાય કચ્છના ભાગોમાંથી થઈ, 24 સપ્ટેમ્બરે જે ચોમાસાની વિદાય છે તે આપણા ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જે થોડા ઘણા વિસ્તારો છે, તેમજ જોઈએ
તો સૌરાષ્ટ્રના જૂનાગઢ રાજકોટ સુધીના જે વિસ્તારો છે, આ જે બધા ભાગો છે આપણા દેશના, તેમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ધીમી ગતિએ ચોમાસું વિદાય લઈ રહ્યું છે, જે આગામી 5 ઓક્ટોબર સુધીની અંદર ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ શકે તેવા અણસાર અત્યારે વર્તાઈ રહ્યા છે. કારણ કે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો છે તેમાંથી ચોમાસાએ પણ વિદાય લેવાની શરૂઆત કરી છે. તો આ રીતે ચોમાસું વિદાય અત્યારે લઈ રહ્યું છે. ત્યાર પછી સિસ્ટમ બને તો માવઠારૂપી વરસાદ જોવા મળશે. કારણ કે અરબી સમુદ્ર અને જે બંગાળની ખાડી છે તેમાં અવારનવાર સિસ્ટમો બનતી હોય છે અને ગુજરાત તરફ આવતી હોય છે. કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે અને તેની અસર ગુજરાતમાં ઓક્ટોબરના એન્ડ સુધીમાં થવાની છે. તો તેની અપડેટ આગામી સમયમાં આપણને મળશે. અત્યારથી લોંગની શક્યતાઓ મુજબ આપણે જોઈ શકીએ તેમાં ખાસ કોઈ શક્યતા જણાતી. હવે આપણે જોઈએ આજની ખાસ અપડેટ, જેમાં 850 SPA ઉપર જે ભેજનું પ્રમાણ છે તેની વાત કરવાની છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં હજુ પણ ભેજનું પ્રમાણ 90% થી 91% સુધી, મહુવા આજુબાજુના વિસ્તારોમાં 85%, ઉનામાં 91%, જૂનાગઢની અંદર 93%, અમરેલીમાં 89%, ગોંડલ આજુબાજુ 93% જેવું ભેજનું પ્રમાણ આપણને જણાઈ રહ્યું છે. તો સાથે સાથે આપણે તાલાળા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં 96%, સાસણગીરમાં 95%, ગીર નેશનલ પાર્ક 95%, તેમજ જામવાલા, ટીમરી આ બધા વિસ્તારોમાં અને કોડીનાર સુધીના વિસ્તારોમાં 90% થી 95% ભેજનું પ્રમાણ હોવાથી ત્યાં વરસાદની શક્યતાઓ આજે પણ રહેશે. તો રાજકોટ સાઈડના ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે, ઉપલેટા, જેતપુર આ બધા વિસ્તારોમાં, કુતિયાણા, બાબરા આ બધા વિસ્તારોમાં 90% થી 92% સુધીનું ભેજનું પ્રમાણ છે. એટલા માટે કહી શકાય કે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના આ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ આજે રહેશે. હવે આપણે વાત કરીશું કે ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો વરસાદ 2-3 રાઉન્ડની અંદર જોવા મળ્યો, જેમાં ગુજરાતમાં ભારે નુકસાન થયું, ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં નુકસાન થયું, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં મોટું નુકસાન થયું. કારણ કે ખેડૂતોએ તૈયાર કરેલો પાક નિષ્ફળ જાય ત્યારે સરકારની ફરજ બને કે સહાય સૂકવે. તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને 600 કરોડ રૂપિયાની જે સહાય આપવામાં આવી છે તે ખાસ કરીને ખેડૂતોને નાની મોટી મદદ મળી શકે. ગુજરાત સરકાર અને આપણી કેન્દ્ર સરકાર બંને મળી અને ટોટલ આપણી જે ખેડૂતોને સહાય મળવાપાત્ર થવી જોઈએ એટલી મળતી નથી. ખેડૂતોને જે મોટું નુકસાન હોય છે, દાખલા તરીકે 1 વીઘાનો કપાસ ખેડૂતોને હોય તો 10 મણ કપાસની ગણતરી કરો તો વીઘે 15,000 રૂપિયા કપાસના ખેડૂતોને આવવાના હોય, તે પણ ખેડૂતોને ફાયદાકારક નથી હોતા. કારણ કે 15,000ની સામે 10,000 રૂપિયાનો તો તેમણે ખર્ચ કરેલો હોય છે અને 65,000 રૂપિયાનો ખર્ચ કરવાનો હજુ બાકી હોય ત્યારે કપાસ નિષ્ફળ જાય છે. એટલે કે 1 વીઘા દીઠ મિનિમમ 20,000 રૂપિયાની જો સહાય ખેડૂતોને આપવામાં આવે તો 1 હેક્ટરના 1,00,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની જો સહાય આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે. આ રીતે સરકારનો નિર્ણય હોવો જોઈએ. પરંતુ માત્ર ને માત્ર 2 હેક્ટરની મર્યાદાની અંદર 20-25 હજાર રૂપિયા 2 હેક્ટરના, એટલે કે 12,500 રૂપિયા જેવી સહાય માત્ર 1 હેક્ટર દીઠ સરકાર કરતી હોય છે, તેમાં ખેડૂતોને કશો ફાયદો થતો નથી. તો આપણી ખાસ કરીને અપીલ છે કે ખેડૂતોને જે પણ મુંઝવતા પ્રશ્નો હોય કોમેન્ટ કરવી, કારણ કે સરકાર અથવા તો આ વિડીયોને બને તેટલો શેર કરો જેથી કરીને તેને ખ્યાલ આવે કે આવા મુંઝવતા પ્રશ્નો છે, આ રીતની સ્થિતિ છે. ટેકાના ભાવ પણ અત્યારે ખાસ ખેડૂતોને જે માત્ર દેખાડવા પૂરતી અરજીઓ લેવામાં આવે ત્યાર પછી પૂરતા ભાવ મળતા નથી, ગમે તે રીઝન બતાવી અને તેની મગફળી હોય, સોયાબીન હોય, અડદ હોય, મગ હોય, તેમને જે ટેકાના ભાવમાંથી પણ બાકાત રાખવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આવી ઘણી બધી નાની મોટી સમસ્યાઓ છે તેની પણ કોમેન્ટ કરજો. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓન્લી ખેડૂત.